અગાઉના વિડીયોમાં આપણે ગર્ભાધાનથી 3 વર્ષ સુધીની સાવચેતીથી બાળકના આરોગ્ય અને પોષણ વિકાસની તમામ બાબતો સારી રીતે સમજ્યા છીએ. વૃદ્ધિ અને વિકાસ માપવાના સાધનોનો ઉપયોગ તથા તેમાંથી મળતા પરિણામોનું અર્થઘટન કરતા શીખ્યા છીએ. બાળકના સર્વાંગી વિકાસમાં આરોગ્ય અને પોષણની સાથે સાથે શિક્ષણનું પણ વિશેષ મહત્વ છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થવાથી બાળકને સતત નવું નવું શીખવા મળે છે અને એના માટેની પ્રેરણા મળે છે. આંગણવાડીમાં આવતા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે. બાળકની પ્રારંભિક અવસ્થામાં શિક્ષણ આપવાથી બાળકનું ઘડતર કરી શકીએ છીએ. જેમ વૃક્ષના મૂળમાં પાણી આપવાથી વૃક્ષના તમામ પાંદડાઓ ખીલી ઉઠે છે, તેમ બાળકની પ્રારંભિક અવસ્થામાં આપવામાં આવતા શિક્ષણથી બાળકના જીવનમાં શિક્ષણ માટે રુચિ ઉત્પન્ન કરે છે. પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા માટે પ્રેરક બને છે, જે શિક્ષણથી બાળકનું જીવન ખીલી ઉઠે છે. તો આવો આજે આપણે આંગણવાડીમાં બાળકોને આપવાના રહેતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પદ્ધતિથી વિગતવાર પરિચિત થઈએ. નમસ્તે. આપે આ પહેલાં આરોગ્ય અને પોષણ વિશે જાણકારી મેળવી છે. બાળ સંભાળ અને માતાની પોતાની પણ સગર્ભા અવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન કઈ રીતે કાળજી લેવી જોઈએ પોતે અને પોષણ વિશે પણ આપણે માહિતી મેળવી છે. આ સાથે સાથે જેમ આપણે જાણીએ છીએ કે બાળકને આરોગ્ય પોષણની સાથે સાથે શિક્ષણ આપવું પણ ખૂબ જ જરૂરી છે. અને બાળકના શરૂઆતના 6 વર્ષ જે છે તે એના શિક્ષણ માટે ખૂબ જ મહત્ત્વના છે. અને બાળકના સર્વાંગી વિકાસ માટે એને જેટલા વિવિધ પ્રકારના અનુભવો આપણે એ ઉંમર દરમિયાન પૂરા પાડીએ તેટલા બાળકના જે જ્ઞાનતંતુઓ છે તે વધુ મજબૂત થાય છે અને એ પ્રકારના અનુભવોથી એ આગળ જતાં પોતાના જ્ઞાનને વધારે સુદૃઢ કરે છે. માટે આંગણવાડીમાં આવતા આપણા 3 થી 6 વર્ષના તમામ બાળકોના સર્વાંગી વિકાસ માટે જે કંઈ પણ આપણે એમને અનુભવો પૂરા પાડીએ છીએ તે તમામ એમને આગળ જીવનમાં એમના જીવનની ગુણવત્તા સુધારવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. માટે આપણે સમજી શકીએ છીએ કે આપણી ભૂમિકા કાર્યકર તરીકે કેટલી મહત્ત્વની રહે છે. આપણે જે કંઈ પણ બાળકો સાથે કરીએ છીએ તે જ એને અનુભવો મળે છે અને એ અનુભવોના આધારે જ એ એના આગળના જીવનને વ્યતીત કરવાનો છે. માટે આપણે ખૂબ જ સંભાળપૂર્વક આપણા વર્તનથી અને મનથી જ્યારે બાળકો સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે એક સુંદર આવતા આપણા સમાજની આવતા સમયના સમાજનું નિર્માણ કરીએ છીએ. તો આપણે હવે જોઈએ કે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણને એક અલગ ભાગ તરીકે ન જોતા બાળકના સર્વાંગી વિકાસમાં આરોગ્ય પોષણ અને શિક્ષણ ત્રણેય વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે અને જ્યારે આ ત્રણેય નું સંતુલન જળવાય છે ત્યારે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. આ ત્રણેય ત્રણ જે પાયા છે એ એકબીજા પર આધારિત છે. તો આજે આપણે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી છે તે અંગેની વાતચીત કરીશું અને માર્ગદર્શન મેળવીશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે સ્ક્રીન પર આપણે જે કંઈ ચર્ચા કરવાના છીએ એનું સમયપત્રક અહીંયા મૂકેલું છે. પહેલું આપણે સમજીશું બાળ વિકાસના તબક્કા અને તેની સમજ, પછી રાષ્ટ્રીય ECC નીતિ એટલે કે બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે પણ એક નીતિ બનાવવામાં આવી છે તે અંગે માહિતી લેશું. પછી આંગણવાડીનું સમયપત્રક એટલે કે આંગણવાડીમાં કઈ રીતે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે અને કઈ રીતે પદ્ધતિસર આપવાનું છે તેની સમજ મેળવીશું. ત્યારબાદ આંગણવાડીમાં કઈ રીતનું વ્યવસ્થાપન પણ કરવું જોઈએ, આ બધું કરવું હોય તો જેમ આપણે ઘરની સજાવટ કરીએ છીએ એમ આંગણવાડીનું પણ આપણે વ્યવસ્થાપન કરવું પડે. ત્યાર પછી જો આપણે બાળકના સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ તો ખરેખર બાળકનો વિકાસ થયો કે નહીં એ સમજવા માટે પણ એનું સતત અવલોકન કરવું પડે અને એની પણ આપણે નોંધ રાખવાની રહે છે. અને એ જ પ્રમાણે આ બધું જ કરવા માટે આપણે આંગણવાડી માટેનો એક અભ્યાસક્રમ તૈયાર કર્યો છે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અને એ
ની પ્રવૃત્તિઓ કરવા માટેના જુદા જુદા સાહિત્ય પણ આંગણવાડીમાં આપવામાં આવ્યા છે તે અંગેની સમજ મેળવીશું. પહેલાં આપણે એ સમજીએ કે બાળ વિકાસ જે 6 વર્ષ સુધી થવાનો છે તેમાં કયા કયા પાસાઓનો વિકાસ થાય છે અને એ કેવી રીતે થાય છે તેને માટેનો એક વિડીયો આપણે જોઈશું. તો વિડીયો નિહાળીએ. बच्चा पैदा होता है तो उसके माँ बाप, कुटुंब, समुदाय और समाज सबकी बहुत सारी आशाएं उसके साथ जुड़ जाती हैं. स्वस्थ होगा, लंबी आयु जिएगा, एक अच्छा बेटा, भाई, पिता, पति, दोस्त, सहकर्मी, मार्गदर्शक बनेगा, समाज को सुंदर और सुलझा हुआ बनाने में हाथ बटाएगा, होशियार, बुद्धिमान और ज्ञानी माना जाएगा, खुद भी सफल होगा, औरों को भी सफल बना सकेगा. हम सब की अपने बच्चों से इस तरह की आकांक्षाएं होती ही हैं. विज्ञान हमें बताता है कि बच्चा हमारे इन चाहे रास्तों पर कितना आगे बढ़ पाएगा ये बहुत हद तक उसके जीवन के पहले 7-8 साल पर निर्भर है. हमारी परंपराएं तो बच्चे बचपन में ही अच्छे अच्छे संस्कार डालने पे खूब जोर देती हैं. अब विज्ञान भी ये कहने लगा है कि जिस बच्चे को 6 मास की उम्र में बहुत सारा दुलार, प्यार भरा स्पर्श और सुरक्षा का आभास नहीं मिलता, वो 25 साल की उम्र में किसी को प्यार देने में कठिनाई महसूस करता है. जिसे 2 साल की उम्र में और बच्चों के साथ मिलने खेलने का अवसर नहीं मिलता, उसे 40 साल की उम्र में औरों के साथ मिलकर काम करने में मुश्किल होती है. जिस बच्चे को 6-7 साल की उम्र में नई नई चीजों के बारे में सोचने, चुनौतियां स्वीकारने और मुश्किल गुत्थियां सुलझाने की आदत न पड़ी हो, उसके लिए बड़ा होकर भी ऐसे काम ठीक से करना एक बड़ी मुश्किल बन जाता है. ऐसा क्यों होता है इसकी बड़ी रोचक कहानी है. जन्म के समय बच्चे के दिमाग में लगभग 10,000 करोड़ छोटे छोटे कोष्ठ होते हैं. 10,000 करोड़, पूरी आकाश गंगा में लगभग इतने ही तारे हैं. इन्हें न्यूरॉन कहते हैं. जैसे जैसे नवजात बच्चे को नए नए अनुभव होते हैं, ये न्यूरॉन दूसरे न्यूरॉनों के साथ कड़ियां जोड़ने लगते हैं, जैसे एक दूसरे से हाथ मिला रहे हो. विज्ञान हमें बताता है कि बच्चा जो कुछ सीखता है उसकी जानकारी इन्हीं कड़ियों में जमा हो जाती है. जो अनुभव बार बार होते हैं या ज्यादा गहरे होते हैं, उनकी कड़ियां खूब गहरा जाती हैं. और कड़ियां जितनी गहरी होती जाती हैं, बच्चे की उस चीज को समझने करने की क्षमता उतनी ही तेज होती जाती है. बार बार सुखद अनुभव होंगे तो सुखद चीजों को समझने करने की क्षमता बनती जाएगी. प्यार, प्रशंसा, सुरक्षा का अनुभव करेगा तो प्यार, प्रशंसा, सुरक्षा औरों तक पहुंचाने के काबिल बनेगा. बार बार गुत्थियां सुलझाने का अवसर मिला तो दिमाग में बन रही कड़ियां आत्मविश्वास का निर्माण करेंगी. जहां जहां दुखद अनुभव होंगे वहां वैसी ही दृष्टि से संसार को देखने लगेगा. मार खाएगा और असुरक्षित महसूस करेगा तो दिमाग में बनी कड़ियां संसार से अलग थलग रहने को प्रेरित करेंगी. अगर बड़ों से ज्यादातर गुस्सा ही देखा है तो गुस्सा करने की क्षमता भी बन सकती है और भाग जाने की प्रवृत्ति भी. और अगर अनुभव हुए ही नहीं तो कुछ सोचने, समझने, करने की शक्ति भी बहुत कमजोर, बहुत क्षीण होगी. ऐसे बच्चों में बड़े होकर आत्मविश्वास की भारी कमी हो तो क्या आश्चर्य हो सकता है. इसे एक और तरह से समझ सकते हैं. कोई भी अनुभव हो तो हमारे भीतर उस अनुभव से जुड़ा कोई नया ज्ञान बनता है, उस विषय के बारे में कोई नई जानकारी बनती है.
अगर हमारे दिमाग को न्यूरॉनों से बनाया हुआ एक घड़ा माने तो यूं समझें कि हर अनुभव से ज्ञान रूपी अमृत की एक एक बूंद हमारे घड़े में पड़ती जाती है। जैसे जैसे घड़ा भरता जाता है हमारे ज्ञान का भंडार और विकसित होता है। हमारे पास संसार की गुत्थियों को सुलझाने की, सोचने समझने की, कुछ कर दिखाने की शक्तियों को बढ़ावा मिलता है। और ये बात हम सब पे लागू होती है, छोटा बड़ा, अमीर गरीब, आदमी औरत, सबके ज्ञान में नए नए अनुभवों से थोड़ी थोड़ी वृद्धि होती ही रहती है। पर 6-7 साल के बच्चों के साथ एक और अनोखी बात होती है, अनुभवों से उनके घड़े में भी वैसे ही ज्ञान की बूंदें पड़ती हैं। फर्क ये है कि उनका घड़ा बहुत लचीला होता है। ज्ञान की बूंदें पड़ने से घड़ा भरता तो है ही, बड़ा भी होता जाता है। जितनी आयु कम है उतना ही घड़ा लचीला है। 2 साल की आयु में एक बूंद पड़ने से जितना फैलता है, 6 साल में उससे काफी कम फैलता है और 10 साल में तो बहुत ही कम। छोटी उम्र में बहुत सारे सुखद अनुभव हुए तो घड़ा खूब फैलता है, बच्चे में बहुत सा ज्ञान बटोरने का सामर्थ्य बनता है। फिर जैसे जैसे बड़ा होता जाएगा, नए नए अनुभव ये विशाल घड़ा भरते जाएंगे, ज्ञान खूब बढ़ेगा, क्षमताएं खूब निखरेंगी, खुद सफल होगा, औरों को सफल बना पाएगा। छोटी उम्र में सही अनुभव नहीं मिले तो घड़ा छोटा रह जाएगा। बड़ी उम्र में नए नए अनुभवों से ज्ञान तो बढ़ेगा, पर घड़े में कितना ज्ञान समा सकता है इसका फैसला तो हो चुका। ये बच्चा आगे बढ़कर अपने और अपने कुटुंब, समाज और देश के लिए कितना हितकर बन सकेगा, इस सामर्थ्य का फैसला हो चुका। न्यूरॉनों के बीच की ये घड़ा बनाने वाली कड़ियां दिमाग के अलग अलग हिस्सों में अलग अलग उम्र में बनती गहराती हैं। जैसे भाषा समझने बोलने की कड़ियां यूं तो जन्म से ही शुरू हो जाती हैं, लेकिन 5-6 महीने की उम्र में इनमें खूब तेजी आ जाती है। 3-4 साल की उम्र तक ये यूं ही बड़ी तेजी से बनती रहती हैं और फिर धीरे धीरे कम होती जाती है। ऐसा होने के कारण बच्चे की भाषा सीखने, समझने, बोलने की शक्ति इसी समय में सबसे आसानी से बन सकती है। बाद में नहीं होगा ऐसा नहीं है, पर पहले से काफी ज्यादा परिश्रम की जरूरत पड़ेगी। और इसलिए जिन बच्चों को इस उम्र में भाषा के अनुभव मिलेंगे उनका भाषा विकास औरों के मुकाबले में काफी अच्छा होगा। यूं कहें कि भाषा से जुड़े अनुभवों के लिए इस उम्र में बच्चे की ग्रहणशीलता बहुत ज्यादा है, तो थोड़े से परिश्रम से भाषा सीखने की क्षमता का बहुत सा निर्माण हो जाता है। अलग अलग क्षमताओं के विकास के लिए यूं ही अलग अलग उम्र ज्यादा ग्रहणशील होती है। सुनने देखने की क्षमताएं पहले साल भर में बहुत तेजी से बढ़ती हैं और उसके बाद बहुत धीरे धीरे। इस उम्र में बच्चे को इन क्षमताओं को बढ़ाने के पर्याप्त अनुभव न मिले तो बड़े होकर काफी कमियां रह जाएंगी। यूं ही बच्चे के जीवन में भावनाओं को समझने, व्यवस्थित करने और प्रभावी ढंग से काम में लाने की क्षमता पहले 3 साल में अच्छे अनुभवों से खूब बढ़ सकती है। अच्छी बुरी आदतें सीखने की क्षमता की नींव भी लगभग इसी उम्र में पड़ जाती है। इन क्षमताओं के मुकाबले दूसरे लोगों से रिश्ते बनाने की क्षमता का निर्माण थोड़ी देर से शुरू होता है। 2-2.5 साल की उम्र से 6-7 साल की उम्र तक जिन बच्चों को और बच्चों और बड़ों का प्यार भरा सहवास मिलता है, उनकी रिश्ते बनाने की, औरों से मिलकर काम करने की, लोगों को मार्गदर्शन देने की क्षमताओं की नींव खूब मजबूत होती है। बुद्धि के इस्तेमाल से बच्चा संसार के बारे में सोचता है, अलग अलग धारणाएं बनाता है, मुश्किलों को सुलझाने के गुर ढूंढता है। इन क्षमताओं की नींव 3 से 7-8 साल तक बनती है। इस उम्र में इन क्षमताओं के विकास के अनुभव मिले तो खूब ग्रहणशील होगा, खूब बुद्धि का विकास होगा, खूब आगे जाकर नई नई चीजें सीख पाएगा। इन सब क्षमताओं के विकास की इन प्रक्रियाओं को एक साथ देखें तो यह साफ हो जाता है कि अलग अलग क्षमताएं बनने की भले अलग अलग समय सारणी हो,
पर हर उम्र में कई सारी क्षमताओं का विकास होता रहता है। इसलिए ये जरूरी है कि बच्चों को मिलने वाले अनुभव अनेक तरह के विकासों में हाथ बटाते रहें। बच्चों के पूर्ण विकास के लिए उनके आसपास की दुनिया ही काफी है। इसके लिए बहुत से पैसों, किसी खास भवन, किसी विशेष तरह के खिलौनों की जरूरत नहीं पड़ती। घर, आंगनवाड़ी के आसपास आसानी से मिलने वाले अनुभव उनके लिए खूब सिखाने का काम करते हैं। बच्चे अपने आसपास की चीजों को खिलौनों का रूप देते हैं। आसपास के बच्चों से, आसपास के बड़ों से प्यार से मिलते जुलते खेलते कूदते हैं, अपनी राह में आई अड़चनों को दूर करते हैं, झगड़े निपटाते हैं, तो खूब विकास होता है। छोटी उम्र में बच्चों की ग्रहणशीलता पर आज ये चर्चा की तो आशा है कि आप उनके विकास की प्रक्रिया को और अच्छी तरह समझकर उसे खूब बढ़ावा देंगे। आपका मार्ग खूब प्रशस्त। खूब सुंदर वीडियो जोयो, एमा आपने ख्याल आव्यो हशे के बाळकना जुदी जुदी उम्रे जेम के शुरुआतना एक थी दोढ़ वर्ष में जोवानी अने सांभळवानी जे शक्ति छे ए सौथी वधारे खीले छे। एनी साथे साथे ए उम्र दरमियान अने अढ़ी थी त्रण वर्ष दरमियान भाषाना जे अनुभवो जे आपणे शब्द प्रयोग करीए छे ए शब्द पण बाळक धीरे धीरे करता शीखे छे। पहला मा, बा, पा एवं बोलतो होय छे, पछी धीरे धीरे मम्मी, पप्पा, दादा, दादी पूरा शब्द बोलता शीखे छे, पछी बे शब्दनुं वाक्य, पछी मोटा वाक्य, पूरू पोताने जे जोईए छे ते तमने समझावता शीखे छे, बोलता शीखे छे। आ रीते बाळकनो धीरे धीरे भाषा विकास थाय छे। एज प्रमाणे 3 થી 6 વર્ષ દરમિયાન તમે જુઓ તો એને જેટલા આપણે સંખ્યાના, ગણિતના જેટલા પણ અનુભવો, સંકલ્પનાઓ પૂરી પાડીએ એટલી બાળક ગ્રહણ કરતો જાય છે અને એની બૌદ્ધિક વિકાસ ખૂબ ઝડપથી થાય છે। એટલે આપણે જોયું વિડીયોમાં જે પ્રમાણે, એ પ્રમાણે બાળકનો સર્વાંગી વિકાસ જે થાય છે તે શરૂઆતના 6 વર્ષ સુધીમાં 90% જેટલો થઈ જાય છે। ત્યારબાદ એને મળેલા અનુભવો, એણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એના ઉપરનું ચણતર આગળના જીવનમાં થતું જાય છે અને એ વધુ રિફાઇન થાય છે, વધુ સુવ્યવસ્થિત, સુગઠિત થાય છે। માટે શરૂઆતના 6 વર્ષમાં એને જે કંઈ પણ આપણે અનુભવ આપીએ, જે કંઈ પણ વાતાવરણ આપીએ, એનો સૌથી મહત્ત્વનો એના જીવન પર જે અસર થાય છે તે આપણને જોવા મળે છે। હવે આપણે જોઈએ કે આ જ વસ્તુને આપણે ત્યાં સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એના કારણે જ 2013ની આપણી રાષ્ટ્રીય નીતિ ECC એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની નીતિ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે। તો આપણે નીતિ અંગે પણ જાણકારી મેળવીએ જે બહુ જ મહત્ત્વની છે। ECC પોલિસી જેમ મેં કહ્યું તમને એ પ્રમાણે 27 સપ્ટેમ્બર 2013ના રોજ જાહેર થયેલ છે। આ કયા સંદર્ભમાં મૂકવામાં આવી છે તો એ આપણે જોઈએ કે આપણો સામાજિક સંદર્ભ, નીતિ વિષયક સંદર્ભ અને કાર્યક્રમના સંદર્ભમાં રાખી અને આખું જે કાર્યક્રમ છે તે કેવો હોવો જોઈએ એના માપદંડ અને એના અમલીકરણ માટેની જે માર્ગદર્શિકા છે એ આપણને આપવામાં આવી છે। તો આપણે પહેલાં જોઈએ સામાજિક સંદર્ભ। સામાજિક સંદર્ભ એટલે કે શરૂઆતમાં આપણે એક સંયુક્ત કુટુંબમાં રહેતા, ઘરમાં ઘણા બધા સભ્યો હોય, બા હોય, દાદા હોય, કાકા હોય, કાકી હોય, બેન હોય, ભાઈ હોય, ઘણા બધા મોટો આપણો પરિવાર રહેતો। જ્યારે હવે આપણે શહેરીકરણના વિભક્ત કુટુંબો થવા માંડ્યા છે જેમાં ફક્ત મા બાપ અને બાળક હોય, એમાં પણ એક બાળક, બે બાળક એવું પણ બનતું હોય છે।
तो आ वक्ते बाळ संभाळ केवी रीते करवी, एनुं कोण ध्यान राखे, शरूआतना जे आपणे 6 वर्ष महत्वना कहीए छीए तो ए वक्ते एने जे पूरा पाडवाना छे ए बधा अनुभवो कोण पूरा पाडे, ए बधुं ध्यानमां राखीने आ नीति बनावामां आवी के ज्यारे बाळक આંગણવાડીમાં આવે ત્યારે તો આપણે આ અનુભવો ચોક્કસ પૂરા પાડીએ. તો આ આપણો સામાજિક સંદર્ભ થયો કે આપણી બદલાતી સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને આ નીતિનું એક ગઠન કરવામાં આવ્યું. ત્યાર પછી છે આપણું નીતિ સંદર્ભ. નીતિ સંદર્ભ એટલે કે શરૂઆતમાં આપણી બંધારણીય જોગવાઈ 45માં આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળ સંભાળ અંગે ઉલ્લેખ કર્યો હતો અને એમાં સુધારો કરવામાં આવ્યો હતો કે 6 વર્ષ સુધીના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ચોક્કસ તમામ બાળકોને મળવું જ જોઈએ. અને આનો એક પાયલટ પ્રોજેક્ટ આપણે 1975માં ICDSનો મૂકવામાં આવ્યો. એમાં પણ એની જે આપણી ICDSની સેવાઓ કહેતા હતા, આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, એ અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. એ સિવાય અન્ય શિક્ષણની નીતિઓ છે, પોષણની નીતિ છે, એ તમામમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને એને એમ કહેવામાં આવ્યું કે ના, આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે તે બાળકના જીવનના ગુણવત્તા પર ખૂબ જ અસર કરે છે અને એને પણ ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ થયું નીતિ વિષયક. હવે જ્યારે આપણે નીતિની વાત કરીએ છીએ કે 2013માં જે આપણી નીતિ હતી, નીતિ છે જે અમલમાં મૂકવામાં આવી છે, એમાં 11 મુદ્દા એવા કહેવામાં આવ્યા છે જેમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં. તો એ મુદ્દાઓ આપણે જોઈએ. ECC કાર્યક્રમ ઓછામાં ઓછા 4 કલાકનો હોવો જોઈએ, તેમાં 1/2 કલાકના નાસ્તાનો વિરામ હશે. 1 વર્ગખંડનું ક્ષેત્રફળ પણ આપણને જણાવવામાં આવ્યું છે કે 30 બાળકો હોય તો ઓછામાં ઓછું 35 ચોરસ મીટર અને બહાર રમત માટેની જે વ્યવસ્થા હોય તો એમાં પણ 30 બાળકો દીઠ 30 ચોરસ મીટરની જગ્યા હોવી જોઈએ. આંગણવાડીમાં જે કોઈ પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરી રહ્યા છે તે તમામ સ્ટાફ પણ તાલીમ પામેલો હોવો જોઈએ. એટલે કે જે આપણે 12 દિવસની તાલીમનું જે આયોજન કરવાનું છે તે પ્રકારની તાલીમો પણ એમણે મેળવેલી હોવી જોઈએ. આ પૂર્વ પ્રાથમિક શિક્ષણને ધ્યાનમાં રાખીને, એના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણને કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપી છે તે પ્રમાણે તાલીમ પામેલ હોવા જોઈએ. ત્યારબાદ બાળકને જે કંઈ પણ આપણે શીખવાડવા માગતા હોઈએ તે બાળકના ઉંમર આધારિત અને એના માતૃભાષામાં હોવું જોઈએ. એટલે કે જો ગુજરાતમાં હોય તો એને ગુજરાતીમાં શિક્ષણ અપાવવું જોઈએ, વાતચીત થવી જોઈએ, તે પ્રકારની એમાં વ્યવસ્થા હોવી જોઈએ. આગળ આપણે જોઈએ બાળકની ઉંમર અને વિકાસ પ્રમાણે રમકડા અને શીખવા શીખવવાની સાધન સામગ્રી પણ ઉપલબ્ધ હોવી જોઈએ. એ સાથે સાથે આંગણવાડીનું બાંધકામ સુરક્ષિત અને સરળતાથી પહોંચી શકાય તેવી જગ્યાએ અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને હરિયાળું હોવું જોઈએ. પૂરતા અને સુરક્ષિત પીવાના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. કુમાર અને કન્યા માટે અલગ અલગ સરળતાથી ઉપયોગ કરી શકાય તેવા શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ. રસોઈ કરવા માટેની અને બાળકોના આરામ અને પ્રવૃત્તિ કરવાની વ્યવસ્થાઓ જુદી હોવી જોઈએ. તાત્કાલિક સારવાર માટેની પ્રાથમિક સારવાર પેટી અને મેડિકલ કિટની પણ આંગણવાડીમાં ઉપલબ્ધતા હોવી જોઈએ. અને 3 થી 6 વર્ષના બાળકોની સાર સંભાળ માટે 20:1 એટલે 20 બાળકો પર 1 કાર્યકર અને 3 વર્ષથી નીચેના બાળકો માટે 10 બાળકો પર 1 કાર્યકરની જોગવાઈ કરવામાં આવી છે. એટલે આ રીતની વ્યવસ્થા આપણને આપણી નીતિમાં કહેવામાં આવી છે જે આપણે અત્યારના ભારત વર્ષમાં અમલમાં આવી રહી છે. આ સિવાય આપણે કહીએ કે માપદંડ પણ આપવામાં આવ્યા છે કે જ્યારે આપણે આ બધું કરતા હોઈએ ત્યારે એક માપદંડ હોય. માપદંડ એટલે એવી વસ્તુ કે આપણે જ્યારે કહીએ કે આ વસ્તુ સારી છે કે અમારી આંગણવાડીમાં જે કામગીરી થઈ રહી છે તે સારી છે, તો એવું સારી છે એવું કહી દઈએ એટલે સારી થઈ જાય? એવું નથી. જ્યારે આપણે સારી છે એવું કહીએ તો એ કોઈક વસ્તુની સરખામણીમાં સારી હોય.
तो जेनी साथे आपणे सरखामणी करीए छे ते वस्तुने आपणे मापदंड तरीके स्वीकारीए छे। तो एवा नीतिमां आपणी जे राष्ट्रीय नीति छे 2013 एमां एवा मापदंड आप्या छे, 8 मापदंडो आप्या छे जेना આધારે આપણે આપણી આંગણવાડીની સરખામણી કરી શકીએ કે જો આપણે આંગણવાડીમાં આ 8 માપદંડ પ્રમાણેની વ્યવસ્થા હોય તો આપણી આંગણવાડી સારી છે, જો કંઈ ઉણપ હોય તો એ માપદંડ પ્રમાણે આપણે પૂર્તતા કરવાની રહે છે। તો આપણે એ માપદંડ અહીંયા જોઈએ, એક તો છે આંતરક્રિયા એટલે બાળકો સાથેનો વ્યવહાર, આરોગ્ય પોષણ, વ્યક્તિગત અને રોજિંદી સંભાળ કેવી આપવામાં આવે છે, રક્ષણાત્મક કાળજી અને સલામતી કેવા છે તેના પણ આપણને માપદંડ આપવામાં આવ્યા છે, ભૌતિક અને બાંધકામનું જે પર્યાવરણ જે છે તેના સંદર્ભના માપદંડ છે, પછી સંસ્થા અને વ્યવસ્થાપન એટલે કે આપણે કેવી વ્યવસ્થાઓ જાળવીએ છીએ આંગણવાડીમાં, કેવું સુચારુ રૂપનું આપણી ગોઠવણ છે તેના પણ માપદંડ છે, બાળ અનુભવો અને શીખવાની તકો એટલે આપણે બાળકોને કેટલા એવા અનુભવો તક પૂરી પાડીએ છીએ જેમાં બાળક પોતાની રીતે પ્રવૃત્તિઓ કરતું હોય, અને પ્રવૃત્તિઓ કરે તો છે પણ શું આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ અને મૂલ્યાંકન કર્યા પછી એનું તારણ કાઢીએ છીએ કે આ બાળક આટલું શીખ્યો તો એનો અર્થ શું કે આગળ એને માટે આપણે શું કરવું જોઈએ, શું એવું કંઈ આપણે કરીએ છીએ। અને 8મો માપદંડ છે સહાયક ગુણવત્તાલક્ષી વ્યવસ્થાપન, એટલે કે જે કાર્યકર છે, તેડાકરબેન છે તેને પણ આ માટે તૈયાર કરવા પડે કે એ આવી સેવાઓ બાળકોને આપી શકે, એટલે એમની તાલીમ માટેની વ્યવસ્થા એ પણ એ માપદંડમાં કહેવામાં આવ્યું છે। તો આ થયા આપણા માપદંડની વાત। હવે આપણે આગળ જોઈએ કે જ્યારે આપણે આ બધા માપદંડને બધું જોઈ રહ્યા છે તો સેના આધારે આપણે આ બધું કરાવશું, તો એના માટે આપણે ગુજરાત રાજ્યનો આંગણવાડી માટેનો પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પ્રારંભિક બાળ સંભાળનો એક અભ્યાસક્રમ બનાવ્યો છે। એ 2 ભાગમાં છે, એક છે ભાગ 1 અને ભાગ 2। ભાગ 2 પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે બહુ મહત્ત્વનો છે કારણ કે એમાં અઠવાડિક લેસન પ્લાન એટલે કે દર અઠવાડિયે આપણે બાળકને કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવાની છે તે અંગેની એમાં માહિતી આપી છે। હવે જ્યારે આપણે અભ્યાસક્રમની વાત કરીએ છીએ તો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ અને આપણો અભ્યાસક્રમ કેવો છે તે જોવું હોય તો આપણે અહીંયા જોઈએ કે વય જૂથનો એટલે આપણી પાસે 3 થી 6 વર્ષના બાળકો છે, એટલે 3 થી 4, 4 થી 5 અને 5 થી 6 એમ 3 વય જૂથમાં આપણે બાળકોને જોઈ શકીએ છીએ। તો આ જુદી જુદી વયના બાળકોને આપણે એક જ રૂમમાં બેસાડીને પ્રવૃત્તિઓ કરાવવાની હોય તો એને કેવી રીતે કરાવવી, તો એના માટેની પ્રવૃત્તિઓ આપણને અભ્યાસક્રમમાં આપેલી છે, એટલે એ થઈ વય જૂથ પ્રમાણેની। પછી સ્થાનિક સંદર્ભમાં આપણે જોઈશું અહીંયા કે સ્થાનિક સંદર્ભ જાતીય સમાનતા, જાતીય સમાનતા એટલે કોઈ પણ લિંગ ભેદ વગર, કોઈ પણ છૂઆછૂત વગર એ પ્રકારની આપણે વર્ગખંડમાં આંગણવાડીમાં સમાનતા જાળવી અને પ્રવૃત્તિઓ કરાવવાની છે। તેની સાથે સાથે આપણે જે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ પ્રવૃત્તિઓ બાળકને શાળા તત્પરતા એટલે કે શાળામાં દાખલ થવા માટેની પૂર્વ તૈયારીઓ રૂપે આપણે કરાવીએ છીએ અને એના આધારની પ્રવૃત્તિઓ આમાં સામેલ કરવામાં આવેલ છે। હવે આજે જોયું આપણે કે જુદા જુદા વાતાવરણમાંથી પણ બાળકો આવતા હોય છે, બાળકો એક જ સરખા કૌટુંબિક વાતાવરણમાંથી નથી આવતા, તો એ તમામને જ્યારે આંગણવાડીમાં આવે ત્યારે બધું જ ભૂલી જાય અને એક સમાન એટલીસ્ટ આ 4 કલાક માટે વાતાવરણ મળે અને ત્યાં એ સમાનતાથી આનંદથી આ બધી જ પ્રવૃત્તિઓ કરી શકે તે પ્રકારનો અભ્યાસક્રમ તો બનાવ્યો છે, પણ એ અભ્યાસક્રમનો આપણે કઈ રીતે અમલ પણ કરવાનો છે તે પણ આપણે જોવું રહ્યું। તો આપણે 4 કલાક જ્યારે કહીએ છીએ તો એ 4 કલાકનો સમય કેવી રીતે આપણે વિભાજિત કર્યો છે તે જોઈ લઈએ, તો એનું સમયપત્રક છે આપણી પાસે। આ સમયપત્રકમાં તમે જોશો
કે પહેલી 30 મિનિટ જે છે તે આંગણવાડીની સફાઈ અને વ્યવસ્થા, એટલે તમે આવીને આંગણવાડી ખોલો, સફાઈ કરો, બધું વ્યવસ્થિત ગોઠવણ કરો, તમારે જે પ્રવૃત્તિ આજના દિવસમાં કરાવવાની હોય તે પ્રવૃત્તિ અંગે બધી જ વ્યવસ્થાઓ કરી લો, એના માટેનો 30 મિનિટનો સમય છે. પછીનો સમય શરૂ થાય છે બાળકો માટેનો. તો બાળકો 30 મિનિટ આવે પછી એમને આપણે આવકાર આપીએ, પ્રાર્થના કરીએ, સર્કલ ટાઈમ, સવારનો ગરમ નાસ્તો, આટલી વ્યવસ્થા માટે 30 મિનિટ છે. પછીનો સમય 30 મિનિટનો છે બાળકો સાથે ચર્ચા કરવાનો. આ બધું જ આપણે થીમ આધારિત, વિષય આધારિત કરવાનું છે, તેની પણ આપણે ચર્ચા કરીશું. પણ અત્યારના સમયપત્રક એટલે 4 કલાક કઈ રીતે આપણે વિભાજિત કર્યા છે તે જોઈ રહ્યા છીએ. પછી 15 મિનિટ છે બાળકોને ટોયલેટ ટ્રેનિંગ અને ફળ વિતરણ કરવાનું છે. પછીનો સમય છે 45 મિનિટ માટે ગીત સંગીત અને વાર્તાનો. એના પછી છે 30 મિનિટ અંદરની મુક્ત રમત. એના પછી 30 મિનિટ છે સર્જનાત્મક પ્રવૃત્તિ અને શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ. એની પછી 30 મિનિટ બપોરનો ગરમ પૂરક આહાર, જે બપોરનો આહાર આપણે આપવાનો છે તેના માટેની 30 મિનિટ છે. અને પછી છે 30 મિનિટ બહારની રમત અને ત્યારબાદ બાળકોને વિદાય. તો આ આપણું 4 કલાકનું આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેનું સમયપત્રક છે. આ પ્રમાણેની પ્રવૃત્તિઓ આપણે કરાવવાની રહે છે. આ પ્રવૃત્તિઓનું આયોજન કઈ રીતે કરવું એના માટેની પણ હું તમને એક ફિલ્મ બતાવીશ. એમાં આપણે જોઈશું કે આપણે જે કંઈ અત્યારના જોઈ કે સવારના મૌન પ્રાર્થના, આવકાર કેવી રીતે આપવો, ત્યારબાદ ચર્ચા કેવી રીતે કરવી, એ તમામ વસ્તુઓનું આપણે અહીંયા નિદર્શન કરેલું છે. તે આપ ધ્યાનપૂર્વક જોશો એવી મારી આપને વિનંતી છે. માથા ઉપર, ખભા ઉપર, કમર ઉપર ફક્ત છુપાવીશું. સરસ. ચાલો આપણે આજે પ્રાર્થના કરીશું. હા, હું એક વખત સંધરી વગાડું એટલે આપણે બધાએ હાથ જોડી અને આંખો બંધ કરવાની, અને ત્રણ વખત સંધરી વગાડું એટલે આંખો ખોલવાની. સરસ.
આજે બધા બહુ વહેલા આવી ગયા આંગણવાડી માં તો ને આજે સવારે બધા વહેલા ઉઠીને શું કર્યું દાંતણ કર્યું કેવી રીતે દાંતણ કરી ભાઈ આવા અરે વાહ અને દાંતણ કરીને પછી શું કર્યું પગડો નહીં ઊંચો કર્યો પગડો કેમ નો કરવાનો આમ કરીને પછી શું કર્યું પછી શું કર્યું પગડો કરીને ઊન ઉતારી સરસ અને પછી પછી પગડો કર્યો સરસ દરબીસા હા પછી શું કર્યું મોઢું ધોયું અને પછી શું કર્યું ભાઈ તમે બધાએ દૂધ ને ચા પીધી કઈ દૂધ કોને પીધું આંગળી ઊંચી કરો પીધો તો પેપર પેપર પીધું તો દૂધ અરે વાહ અને જેની તે ચા દૂધ પીધું તું રિયા તે ચા દૂધ પીધું તું સરસ પેપર પીધું તું હે હે બહુ સરસ છે મસ્ત છે અને ટીશર્ટ તે શું પીધું દૂધ પીધું સરસ દૂધ પીવાથી શું આવે તાકાત આવે શું આવે તાકાત આવે સરસ હા બહુ બધી તાકાત છે હા અને ભાઈ દૂધ પીધા પછી શું કર્યું નાયા કેવી રીતે નાવ્યા બધા હા પહેલા શું કર્યું નાતી વખતે પહેલા શું કર્યું સાબુ લગાવ્યો સાબુ કેવી રીતે લગાવ્યો સાબુ કેવી રીતે લગાવ્યો આવી રીતે લગાવ્યો હા એવી રીતે લગાવ્યો પછી બીજે ક્યાં લગાવ્યો રાવે લગાવ્યો અને પછી શું કર્યું ભાઈ સાબુ લગાવ્યા પછી પાણી રેડ્યું પાણી રેડ્યું અને પછી બરાબર ઘસી દીધું અને આપણે નાહી લીધું અને પછી પાણી રેડીને નાહી લીધા પછી શું કર્યું અને લૂછ્યું નહીં ગાટું રૂમાલથી રૂમાલથી સારે લૂછ્યો કેવી રીતે લૂછ્યો કેવી રીતે લૂછ્યો હા મામ હા સરસ અને પછી શું કર્યું કપડા પહેરી લીધા કેવી રીતે પહેર્યા કપડા ભાઈ હા સરસ અને પછી તૈયાર થયા કેવી રીતે હા કેવી રીતે અરે વાહ બહુ સરસ મસ્ત રીતે હા અને પછી તૈયાર થઈને ક્યાં આવ્યા ભાઈ આંગણવાડીમાં બધા છોકરા છે હા ભાઈ જૈમિન ત્રિશાલ એટલે અજય એટલે બધા છોકરા બોલાયા છે હા ધવલ પણ બોલાયો તમે જોયું હશે કે કઈ રીતે આપણે બાળકોને આંગણવાડીમાં આવ્યા અને આપણે આવકાર આપ્યો કઈ રીતે બાળકોને બેસાડ્યા અને બહેને કઈ રીતે ખંજરી બહેનના હાથમાં હતી અને બહેન ખંજરી વારે વારે વગાડે છે તમે જોજો કેટલી વખત અને ક્યારે ખંજરી વગાડે છે આ ખંજરી વગાડવાનું બહુ મહત્વ છે ખંજરી વગાડવાનું એ એક સિગ્નલ છે કે બાળક એ સમજે છે કે હવે મારે બેસવાનું છે કે મારે વાત કરવાની છે કે મારે વાત બંધ કરી દેવાની છે કે હવે બેન કહે છે તે પ્રમાણે કરવાનું છે દરેક પ્રવૃત્તિઓ જ્યારે બદલાય છે ત્યારે બેન એ ખંજરી વગાડે છે ખૂબ ધ્યાનપૂર્વક જોજો તમે જોયું કે બાળક આવ્યો એને આવકાર આપ્યો બેસાડ્યા પછી મૌન પ્રાર્થના કરી અને પછી સર્કલ ટાઈમ એટલે કે બાળકો આવે ત્યારે એમને આવી રીતે ગોળમાં બેસાડવાના છે બહેને પણ ગોળમાં બેસવાનું છે અને બાળક સાથે ધીરે ધીરે એમના દિનચર્યાની શરૂઆત કઈ રીતે થઈ ત્યાંથી માંડી અને ધીમે ધીમે દિવસમાં કઈ રીતે કામ કરે છે કે શું પ્રવૃત્તિઓ કરે છે તે અંગેની જુદા જુદા વિષય પર ચર્ચા થશે આજે બાળકની સાથે એમણે વાતચીત કરી કે કઈ રીતે સવારના ઉઠીને શું કરે છે પછી શું કરે છે પછી શું કરે છે એમ ધીમે ધીમે પૂછતા જાય છે અને બાળકોને તમે જોયું હશે કે કેવી રીતે સુંદર એક્શન કરાવી અને પ્રવૃત્તિઓ કરાવતા હતા બેન અને એ જ પ્રમાણે આપણે પણ કરાવવાની છે હવે છે એ સમય છે ગરમ નાસ્તાનો અત્યારના જ હવે
गरम नास्तो केवी रीते आपवानो छे ते पण तमे जोशो। ए पहला तमे ज्यारे आपणे शुरुआत करी फिल्मनी त्यारे जोयुं हशे के आखी आंगणवाड़ीनी एक आपने एक वातावरण कई रीतनुं छे, कई रीते व्यवस्था करेली छे, गोठवण करेली छे, रमकड़ा क्यां मूक्या छे, पछी ढींगली नाना नाना बीड्स टोपलीओमां कई रीते मूक्या छे, पछी रसोडानी व्यवस्था, पछी बाळकोना जे चित्रो दोरेला छे ते कई रीते दीवाल पर लगाड़ेला छे, पछी बाळकोनो जे पोर्टफोलियो छे, तमे जे सफेद थैली जोई हती एने पोर्टफोलियो कहेवाय, तो ए पण केवी रीते मूकवाना छे, ए तमाम थई आंगणवाड़ीना व्यवस्थापननी वात। तो एमां तमारे तमारी आंगणवाड़ीमां जे रीतनी जग्या उपलब्ध छे ते प्रमाणे आ बधी ज व्यवस्थाओ करवानी छे अने ए आंगणवाड़ीमां सुंदर लागे ए रीते करवानी छे। बाळकने के तमने कोई पण रीते ए वचमां अड़चणरूप थाय ए रीते राखवानी नथी। तो हवे आपणे आગળ નિહાળીએ કરવાનો છે ને, ભૂખ લાગી છે ને, જલ્પાબેન નાસ્તો તૈયાર થઈ ગયો છે? હા, તો આપણે બાળકોને લાઈનમાં હાથ ધોવા માટે મોકલીશું? હા ચાલો, અહીંયાથી આપણે દર્શન ત્યાંથી ઉભો થઈ જા, દિશા તું આવતી રે પાછળ, જો હવે તોફાન કરીશ ને તો તને પાછળ લઈ નાની નથી મૂકી, ઉભારો ઉભારો, હા અહીંયા આવતો રે, કાર્તિક ચાલો લાઈન માં જાઓ, ધક્કા મૂકી ના કરતા, ચાલો, હા ના મારે ધક્કો, ચાલો જય નીલ, ચાલો સરસ રાખ્યો, બસ કેવી રીતે બીજું ધોવાનું, હા બીજા ઉભો રહે લાઈન માં ધોવાઈ જાય પછી આપું, પલડા છે તમે બરાબર જશો, કોનું ફેર વધારે થશે, કોનું બહુ નીકળ્યું છું, સાથે જમીએ
પાણીનો કલર કેવો કેવો છે?
મને વારાફરતી કહેવાનું હો બધા સારું ચાલ ત્રિશા ચાલ ત્રિશા કેવો કલર છે પાણીનો ધોળો કલર છે ગબર કેવો કલર છે ધોળો કલર છે પ્રિયા અને દાદી જયની પરમિષ્ઠા અને અજય ચાલો જલ્પાબેન બધાને વાટકી આપે છે અને એમાં પાણી આપશે થોડું હા એ બધાએ પીવાનું છે અને પછી હું તમને પ્રશ્ન પૂછીશ કે કેવું લાગ્યું તમને પાણી હા જલ્પાબેન વાટકી આપી દો બધાને વારાફરતી કહેવાનું છે હા ચાલો પહેલા મને રોશની મને કહેશે રોશની કેવો લાગ્યો ખાટું લાગ્યું કાર્તિક તને ચલો હવે બીજું પાણી છે ને જલ્પાબેન હજુ આપશે તમને એ તમારે ફરીથી પીવાનું છે હા ચાલ લો જલ્પા પી જાઓ બધાને આવી ગયો ને પી જાઓ પાણી ભાઈ આ પાણી કેવું લાગ્યું ગળી લાગ્યું ને પીને બધા વાટકી નીચે મૂકી દો સરસ જલ્પાબેન ને આપી દો બધા હા આપે જોયું કે કઈ રીતે બેને જે નાસ્તો છે તે કરાવ્યો ત્યાર પછી બાળકોને હાથ ધોવડાવ્યા અને પ્રવૃત્તિ શરૂ કરાવી તો પ્રવૃત્તિ શરૂ કરાવતા પહેલાં પણ એમણે ખંજરી વગાડી અને બાળકોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો બેસાડ્યા અને પછી પ્રવૃત્તિ શરૂ કરાવી હવે જ્યારે પ્રવૃત્તિ શરૂ કરાવી ત્યારે તમે જોયું હશે કે એમણે પાણીની સ્વાદ કેવો છે તે સંદર્ભમાં પ્રવૃત્તિઓ શરૂ કરી છે એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણા અભ્યાસક્રમમાં દરેક પ્રવૃત્તિઓ વિષય આધારિત છે એટલે કે થીમ આધારિત છે તો આજની જે અત્યારના જે નિદર્શન થઈ રહ્યું છે એ થીમ છે પાણી તો પાણીના સંદર્ભમાં જ તમામ પ્રવૃત્તિઓ બેન કરાવશે આવી જ રીતે આપણા અભ્યાસક્રમમાં 17 થીમ છે 17 વિષય વસ્તુ પર આપણે વાતચીત કરવાની છે અને એ દરેક અઠવાડિયે કઈ રીતે પ્રવૃત્તિઓ કરાવવાની થાય છે તેનું આપણને માર્ગદર્શન આ જે ભાગ 2 છે અભ્યાસક્રમ ભાગ 2 એમાં આપવામાં આવ્યું છે તો અભ્યાસક્રમ ભાગ 2ની જ્યારે વાત કરીએ ત્યારે આ જે પુસ્તિકા છે એ દરેક આંગણવાડીમાં આપવામાં આવી છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે આ રીતે આયોજન આપવામાં આવેલું છે આપણે જે થીમની વાત કરીએ છીએ એ 17 થીમ આપણને અભ્યાસક્રમ ભાગ 2માં આપેલી છે આપ જોઈ શકો છો કે આ અભ્યાસક્રમ ભાગ 2 છે આની અંદર શું આપેલું છે
એ આપણે જોઈએ. તો અંદરના પાના ફેરવતા પહેલું તમને જૂનનું પહેલું અઠવાડિયું દેખાઈ રહ્યું છે. આમાં આવકારનું અઠવાડિયું એટલે બાળક જેવું આંગણવાડીમાં દાખલ થાય છે આ એનું પહેલું અઠવાડિયું છે અને એટલે જ આપણે એને આવકારનું અઠવાડિયું કહીએ છીએ. અને એમાં બાળકો પોતાનો પરિચય એકાબીજાને આપે, એકાબીજાને જાણતા થાય, ભાઈબંધી દોસ્તી કરે, બહેનને ઓળખતા થાય, વાતાવરણથી પરિચિત થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ આપણે આપીએ છીએ. આમાં જોજો તમે કે સમય સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર એવી રીતે આપેલું છે. અને ડાબી બાજુ એટલે કે જમણી બાજુ તમે જોશો તો ત્યાં આપણે સમય આપેલો છે અને દરેક પ્રવૃત્તિઓ એ સમય પ્રમાણે આપણે કરાવવાની છે જે આપણે આ ફિલ્મમાં નિહાળી રહ્યા છીએ. તો આપણે આજે જે જોઈ રહ્યા છીએ એ પાણીના થીમના આધારિત પ્રવૃત્તિઓ જોઈ રહ્યા છીએ. આપણે આગળ નિહાળીએ કે કઈ રીતે બેન પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે અને કઈ રીતે બાળકોને સાચવી રહ્યા છે. બાળકોને જે કલવલાટ શરૂ કરે છે તો એ કલવલાટ અને એમના જે તોફાનો છે એને કઈ રીતે શાંત કરે છે અને પ્રવૃત્તિઓ કરાવતા જાય છે એ ખૂબ ધ્યાનપૂર્વક જોજો. કારણ કે આપણે બાળકને ક્યાંય વળતા નથી. તમે જોશો કે આમાં પણ બેન કેટલી પ્રેમાળતાથી પ્રવૃત્તિઓ કરાવે છે. તો આપણે આગળ જોઈએ. ચાલો બહુ જ સરસ ભાઈ. બધાને હવે આપણે એક નાની રિસેસ આપણે લઈએ. હા બધાએ છે ને બેન કે ને એમ વારાફરતી છોકરાએ લાઈન અલગ કરવાની, છોકરી અલગ કરવાની અને બાથરૂમ જવાનું છે. હા અને આપણે જલ્પાબેન તમે બધાને ટોયલેટ લઈ જાઓ અને પછી આપણે ફળ આપીશું. હા ચાલો બધા અહીંયા લાઈન કર દો. છોકરીઓ અલગ લાઈન, છોકરાઓની લાઈન અહીંયા કરો. હા અને છોકરીઓની અહીંયા કરો. ચલો વારા ફરતી આ બાજુ આવી જાઓ. આવી જા ધર્મિષ્ઠા. ચલો ધવલ. હા અહીંયા ઉભા રહી જાઓ. અહીંયા જે જઈને આવે ને એ બધા મારી સાથે બેસી જાય પછી. લાગે છે ચાલો થઈ જાઓ ઉભા. તાળી પાડો, તાળી પાડો. કાર્તિક અહીંયા ઉભો રહી જાય. ચલો તાળી પાડો. હાથ ઉપર, માથા ઉપર, ખભા ઉપર, કમર ઉપર, ગોઠણ ઉપર, અંગૂઠા પકડો. હવે ઉભા થઈ જાઓ. ચલો આપણે ગીત ગાઈશું આજે. હા હા માટી પાણી વાળું ગાઈએ. ચાલો બધા કમર ઉપર હાથ મૂકી દો. કમર ઉપર હાથ મૂકી દો. દીપમાલા આવી જાય અહીંયા. હા ચલો કમર ઉપર હાથ બધાના. હું પહેલા ગાઉં પછી બધાએ સાથે ગાવાનું. હા માટી પાણી, માટી પાણી, ખૂંદતા તા અમે કુંભાર કુંભાર, અમે કુંભાર કુંભાર, અમે કુંભાર કુંભાર રમતા તા. એ રે માટીના અમે, એ રે માટીને અમે, એ રે માટીને અમે, એ રે માટીને અમે, ખૂબ 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 ખૂંદી, ખૂબ ખૂબ ખૂંદી, ખૂબ
રમકડા બનાવ્યા, રમકડા બનાવ્યા, એ રે માટીના અમે, એ રે માટીના અમે, રમકડા બનાવ્યા, રમકડા બનાવ્યા, મોર પોપટ ચકલી ને, મોર પોપટ ચકલી ને, હાથી બના પોપટ ચકલી ને, મોર પોપટ ચકલી ને, હાથી બનાવ્યા, હાથી બનાવ્યા, એમાં અમે માટી, એમાં અમે માટી, ખૂંદતા તા, ખૂંદતા તા. ચાલો ચાલો બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, તાળી પાડો. કોણ તાળી નથી પાડતું? તાળી પાડો. ચલો હવે આપણે છે ને માછલીનું ગીત ગાઈએ. હા બધાને ગાવું છે? હા ચલો બધા આપણે હાથ આગળ કરો, આવી રીતે માછલી બનાવો. હા સરસ. આમ હા એમ દર્શન આવી. હા બહુ સરસ ધર્મિષ્ઠ. હા બહુ સરસ. ચલો હું ગાઉં ને પછી બધા સાથે ગાજો. હું એક વખત લીધી ગાઈશ પહેલા. મછલી જલ કી રાની હે, 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 જીવન ઉસકા પાની હે, બહાર નિકાલ તો મર જાયગી, પાણી મે ડાલ તો જી જાયગી. સારું ચલો ભાઈ આપણે વાર્તા સાંભળવી છે આજે. હા એવું નહીં કે નહીં કે સર ભાઈ આપણે ગામમાં વાંદરા આવે છે? તારા ઘરે આવે તો એ કોના કોના ઘરે આવે છે? એ બધાએ જોયા છે વાંદરા? એ બધાએ વાંદરા જોયા છે? આવે છે. સારે ભાઈ બધાએ વાંદરા જોયો છે? હે અને વાંદરા ભાઈ સરસ. અને મગર ભાઈ જોયા છે? અને આપણી આંગણવાડી માં ક્યાંય દોરેલું છે ચિત્ર? છે ક્યાં છે? હા ક્યાં છે? એ શું છે? વાંદરા ભાઈ. અને અહીંયા શું છે? મગર ભાઈ. બસ તો આપણે આજે મગર ભાઈ અને વાંદરા ભાઈ ની વાર્તા સાંભળીશું. હા એક ગામમાં એક નદી હતી અને નદીમાં એક ઊંડા પાણીમાં મગરભાઈ રહેતા હતા. હા મગરભાઈ ઊંડા પાણીમાં સરસ રીતે આમામ આમામ તરતા હતા. અને એ નદી કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતું. એ જાંબુના ઝાડ ઉપર એક વાંદરાભાઈ રહેતા હતા. અને વાંદરાભાઈ એ જાંબુના ઝાડ ઉપર રોજ મીઠા મીઠા જાંબુ ખાય અને ઠળિયા નાખે નદીના પાણીમાં. અને એ ઠળિયા રોજ આ મગરભાઈ તરતા તરતા આવે નદી કિનારે અને એ જાંબુના ઠળિયા ખાય. વાંદરાભાઈ વાંદરાભાઈ તમે આ રોજ શું ખાઈને આમાં નાખો છો નદીમાં? તો વાંદરાભાઈ કે તમારે ખાવા છે મગરભાઈ? તો મગરભાઈ કે હા મારે જાંબુ ખાવા છે, મને આપો ને. પછી તો વાંદરાભાઈ રોજ છે ને પોતે જાંબુ ખાય, જાંબુના ઝાડ પરથી થોડા તોડે પોતે ખાય અને મગરભાઈને પણ આપે. એમ કરતા કરતા બંનેની પાકી દોસ્તી થઈ ગઈ. એક દિવસ મગરભાઈ પત્ની હતી ને મેં મગરીબેન, એ મગરીબેનને પણ થોડા જાંબુ ખાવા માટે આપ્યા હતા. તો બહુ સરસ તમે લઈ આવ્યા. વાંદરાભાઈ રોજ જાંબુ ખાય? તો કે હા રોજ ખાય. તો આ જાંબુ આટલા મીઠા છે તો એ જે રોજ જાંબુ ખાતા હશે એનું કાળજું કેટલું મીઠું હશે? એવું કે છે? તો કે હા એ તો સાચી વાત છે.
તો કે ભાઈ મને તો મગરી બેને તો પછી શું કર્યું ખબર છે, જીત કરી કે ના મને તો એનું કાળજું જ ખાવું છે, ગમે તેમ કરો વાંદરા ભાઈને મારા ઘર આપણા ઘરે લઈ આવો. મગરભાઈની તો મગરીબેનની જીત સામે એમને તો નમતું જોખવું પડ્યું. મગરભાઈ તો તરતા તરતા નદીના કિનારે જાંબુના ઝાડ નીચે જાય છે, વાંદરાભાઈને બોલાવે છે. વાંદરાભાઈ વાંદરાભાઈ શું કરો છો તમે? વાંદરાભાઈ આજે તો છે ને તમે જાંબુના આપશો મને, આજે તો તમારી ભાભીએ તમને મારા ઘરે જમણનું આમંત્રણ આપ્યું છે, જમવા માટે બોલાવ્યા છે. તો કે એવું શું વાત કરો છો? તો કે હા, કે રોજ તમે મને જાંબુ ખવડાવો છો. તો મગરી કે આજે તમારા ભાઈબંધને પણ આપણા ઘરે લઈ આવો ને જમવા. વાંદરો કે હા હું આવું તો ખરો, પણ કે મને નદીમાં તરતા નથી આવડતું. મગર કે એમાં તું વળી શું મોટી વાત, કઈ વાંધો નહીં, તમે મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને તરતા તરતા ત્યાં મારા ઘરે લઈ જઈશ. તો વાંદરો કે એવું? તો કે હા. તો વાંદરાભાઈ તો ખૂબ કરીને છલાંગ મારી અને મગરભાઈની પીઠ ઉપર બેસી ગયા. બંને નદીમાં તરતા તરતા જાય છે. મગર ઉપર બેઠો વાંદરો ચાલી સવારી સર 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 સર, મગર ઉપર બેઠો વાંદરો ચાલી સવારી સર 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 સર. એમ કરતા કરતા નદીના વચ્ચોવચ જઈને ઉભા રહી ગયા મગરભાઈ. તો મગરભાઈ કે વાંદરાભાઈ આજે હું તમને મારા ઘેર તો લઈ જઉં છું, પણ મગરી છે ને તમારી ભાભી એને તો તમારું કાળજું ખાવું છે. વાંદરાભાઈ તો એકદમ ડરી ગયા, પણ એમને પછી ખબર પડી ગઈ કે વાંદરાભાઈ તો ખૂબ ચતુર હતા. તમારે મારું કાળજું જ લેવું છે ને, સારું ચાલો. તો એ તો આપણે છે ને હું તો મારા જાંબુના ઝાડ ઉપર પાત્યા મૂકીને આવ્યો છું. મગરભાઈ તો મૂર્ખ હતા, વાંદરાભાઈની વાતમાં આવી ગયા. અને મગરભાઈ અને વાંદરાભાઈની સવારી તો પાછી નદીમાં તરતી તરતી જાય છે. ત્યાં મગર ઉપર બેઠો વાંદરો ચાલી સવારી સર 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 સર. એમ કરતા કરતા એ લોકો તો નદીના કિનારે આવી જાય છે. જેવા નદીના કિનારે જાંબુના ઝાડ નીચે આવે છે, એવા તરત જ ખૂબ કરીને છલાંગ મારી અને વાંદરાભાઈ તો ઝાડ ઉપર ચડી જાય છે. વાંદરાભાઈ કે અરે મૂર્ખ મગર, કાળજું તે કદી ઝાડ ઉપર લટકતું હશે? એ તો આપણે શરીરમાં હોય. જા હવે તું પાછો ઘરે, હવે આપણે બંને પાકા ભાઈબંધ નથી. એમ કરી અને મગરભાઈ તો વીલા મોડે પાછા એના ઘરે નદીમાં જતા રહ્યા. અને વાંદરાભાઈ તો મસ્ત મજાના જાંબુ ખાય અને કુદમ કુદી કરી ઝાડ ઉપર અને મજાનું એ પોતાની જીવન જીવવા લાગ્યા. કેવી લાગી વાર્તા? અરે ભાઈ આપણે વાર્તા સાની સાંભળી? વાંદરાની અને મગરની. બહુ સરસ. હવે મગરભાઈ ક્યાં રહેતા હતા? નદીમાં રહેતા હતા. અને વાંદરાભાઈ ક્યાં રહેતા હતા? ઝાડ શેનું હતું? જાંબુનું ઝાડ હતું. આપણે જોયું કે કઈ રીતે વાર્તા, બાળગીત અને બાળકો સાથે પ્રવૃત્તિ બહેને કરાવી. વાર્તા પણ કેટલી સુંદર રીતે બાળકોને પોતાની સામે બેસાડીને અને પ્રોપ્સ સાથે, એટલે કે સ્ટિક પપેટ્સ સાથે એમણે કરાવી. આવા પપેટ્સ આપણે પણ પ્રીસ્કૂલ કિટમાં આપેલા છે. બીજા આપણે જોયા કે કેટલા સામાન્ય રીતે એમણે સાદું ચિત્ર વાંદરાનું કર્યું છે અને મગરનું કર્યું છે. આ રીતની વસ્તુઓ દ્વારા જ્યારે આપણે બાળકને વાર્તાઓ કહીએ છીએ ત્યારે બાળકને ખૂબ આનંદ આવે છે અને એમાં એ ડૂબી જાય છે. તમે જોયું હશે કે ઘણા બધા બાળકો આમ જોયા જ કરતા હતા અને એના મોઢાના જે ભાવ હતા ચહેરાના એ કેટલા સુંદર હતા. એમને એટલું બધું આશ્ચર્ય થતું કે આ વાંદરો કેવી રીતે હૂપ કરીને મગરની પીઠ પર બેઠો ને કઈ રીતે એ લોકો ચાલવા માંડ્યા ને કઈ રીતે વળી પાછો ઝાડ પર આવી ગયો. આ બધી વસ્તુઓ આપણે જ્યારે આંગણવાડીમાં બાળકો સાથે કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવી જોઈએ કે બાળકોને પણ એમાં રસ પડે અને એકની એક વસ્તુ આપણે પાછી ન કરાવીએ.
રોજ જુદી જુદી કરાવવાની છે અને એ જુદી જુદી પ્રવૃત્તિઓ કઈ અને કેવી હોઈ શકે એનું માર્ગદર્શન આપણને અભ્યાસક્રમમાં આપેલું છે. તો હવે આપણે જે બાળ વાર્તા ગીત અને અન્ય પ્રવૃત્તિનો હતો એ સમય 45 મિનિટનો પૂરો થયો. હવે આપણે આગળ અંદરની મુક્ત રમતની વાત કરીએ છીએ કે રૂમની અંદર જ આંગણવાડીની અંદર કેવી રીતે પ્રવૃત્તિ કરાવવાની છે અને એને આપણે ચાર ખૂણાની રમત પણ કહીએ છીએ. તો આ જે પ્રવૃત્તિ છે એ ખૂબ ધ્યાનથી જોજો. એમાં ચાર ખૂણા જુદા જુદા ગોઠવેલા છે અને એને કેવી રીતે બાળકોને જુદા જુદા ખૂણામાં જઈને પ્રવૃત્તિ કરવાની છે અને એ પ્રવૃત્તિ કર્યા પછી પણ બાળક કઈ રીતે એ બધી જ વસ્તુઓ ભેગી કરીને મૂકે છે આ તમામ વસ્તુઓ જોવા જેવી છે. એટલે હવે આપણે જોઈએ અંદરની મુક્ત રમત. ભરીને ત્યાં ટેબલ પર મૂકી દો. નાખી દો. સરસ. આપણી વચ્ચે જલ્પાબેન શું મૂક્યું? આ પાણી મૂક્યું છે. સરસ. હવે છે ને મારી પાસે આ ટોકરીમાં બહુ બધી વસ્તુઓ છે, હું બધાને એક એક જણ બધાને આપીશ. હા, એ તમારે શું કરવાનું છે? ના, બધા અહીંયા બધું જ છે મારી પાસે. હા, બધાને આપીશ. એક સેકન્ડ, હું બધાને આપું. જઈને પહેલા હું સાંભળો. જયનીલ, કાર્તિક, હું દીપમાલા, હું બધાને આપું ને
એ બધા શું કરવાનું, વારા ફરતી એક એક નાખવા, હા વારા ફરતી એક એક ને આપો, એ બધા નાખે. ચાલ ત્રિશા ના, જૈનિલ ના, પેલા નાખી દે, હા વારા ફરતી આપું, લે ધવલ ના, હા ત્રિશા, બસ નાખી દે, હા નાખો. લાકડી લો, લાકડી નાખો. ત્રિશા બોલ તો શું નાખ્યું, શું નાખ્યું પછી? બરાબર, શું નાખ્યું દર્શન? આપણે પાંદડા નાખ્યા, તે શું નાખ્યું? લીંબોળી નાખી. અને વર્ષા તે શું નાખ્યું? જો પાંદડું નાખ્યું. હવે ભાઈ આપણે પાણીમાં શું તરે છે? આમાં શું તરે છે? આમાં શું તરે છે? પાંદડા તરે છે. અને પથ્થર શું થયું? પથ્થર પથ્થર ડૂબાઈ ગયા, ઓ બાપરે. અને લાકડીઓ બધી, લાકડી તરે છે. બીજું શું તરે છે? પાંદડા તરે છે, લાકડીઓ તરે. ધર્મિષ્ઠા બીજું શું તરે? હા જો હવે બીજું એક વસ્તુ તરાવું છું. ભાઈ આ શું છે? નાવડી. અને બીજું શું કહેવાય? ઘોડી પણ કહેવાય. હા સાની બનાવી છે મેં? કાગળની હોડી. હા હવે જો આને હાથ અડાડશો ને તો ડૂબી જશે, એટલે હાથ નહીં અડાડવાનો. હા અને જો મૂકું છો, હું બહુ બધી હોડી બનાવીને લાવી છું ભાઈ. હા નાની છે, મોટી છે, બીજી બાકી છે. શું થાય છે આ હોડી? શું કરે? જો તો બધા પાણીમાં તરે છે. અને આ પથ્થર અંદર શું છે? ડૂબી ગયા છે. કેમ ડૂબી ગયા ભાઈ? ભારી છે એટલે. ભારે છે એટલે. અને હોડી તો તરે છે, કાગળની હોડી છે એટલે. હા સરસ. તો આપણે અત્યારે શું શીખ્યા? પાણીમાં શું તરે? નાવડી તરે. બીજું શું તરે? પાંદડા તરે, લાકડી તરે, હે ને. અને ડૂબી શું જાય? ડૂબી શું જાય? શું ડૂબી જાય? આ શું ડૂબી ગયું છે અંદર પાણીમાં? પથ્થરો. હા એ બધું ડૂબી ગયું, બરાબર ને? સરસ. ચાલો બધા તાળી પાડીશું, તાળી પાડો. આપણે જોયું કે કઈ રીતે બેને કેટલી સરસ પાણીની સાથે પ્રવૃત્તિ કરી કે પાણીમાં શું ડૂબે અને શું તરે. આ વસ્તુ શાળામાં પણ એમને કામ લાગે છે. આ એક સંકલ્પના છે કે પાણીમાં શું ડૂબે અને શું તરે. તમે જોયું હશે કે બેને પણ બતાવ્યું કે પથ્થર હોય તે ડૂબી જાય છે, પાંદડા છે તે તરે છે, ડાખળા છે તે તરે છે. તો આ પ્રકારની જે સંકલ્પનાઓ છે તે અહીંયા આંગણવાડીમાં બંધાય છે અને એના ઉપર શાળામાં આગળનું ભણતરનો પાયો નાખવામાં આવે છે. તો આંગણવાડીમાં આપણે જે વિષય વસ્તુ આધારિત વાતચીત કરીએ છીએ તેનો ક્યાંક ને ક્યાંક સંદર્ભ બાળકના આગળના શિક્ષણ સાથે છે. માટે આ તમામ પ્રવૃત્તિઓ જે વિષય આપ્યો છે તે વિષયના આધારે કરવાની છે અને એ વાતચીત પણ કઈ રીતે કરવાની છે તે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. આપ સરસ રીતે એને નિહાળજો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર 4 કલાકનો સમય કઈ રીતે આંગણવાડીમાં કાઢવાનો છે. નહીતર આપણે એક બાળગીત કરાવીએ, વાર્તા કરાવીએ અને પછી આપણને એમ થાય કે હવે આગળ શું કરાવવાનું, પણ એવું ન થાય એના માટે અમે તમને આ વિસ્તૃત માર્ગદર્શન આપવા માટેની આ વિડીયો ફિલ્મ બતાવી રહ્યા છીએ, જે આપ ગમે ત્યારે ફરીવાર પણ જોઈ શકો. પણ અત્યારના આપણે એની સાથે સાથે ટાઇટલ્સ પણ આપતા જઈએ છીએ કે કઈ પ્રવૃત્તિ કયા સેક્શન માટેની છે. કલર વાળી
મસડો પછી ગોળો વાળો મોટો હવે આ એક ગોળો છે ને એના બે ભાગ કરો ચલો બે ગોળા બનાવીએ બે ભાગ કરો ચલો બે ગોળા બે બનાવો હવે આ બે ગોળા છે ને એ બંને ગોળાને અહીંયા મૂકો અને એમાંથી તમને જે આવડે બનાવો હ લાડુ બનાવો નાવડી બનાવો ગણપતિ દાદા બનાવો હા ગણપતિ બનાવો ભાઈ હા બનાવો હ ત્રિષા તે શું બનાવ્યું નાવડી બનાવી અને નાવડીમાં કોણ બેસાડ્યું છોકરા બેસાડે બહુ બધા છોકરા બેસાડે હા પછી આપણે તરાવીએ આખો ગોળ વાળ દે આવો આવો હે ને આવો ગોળ વાળ દો ચાલો બધા બધાએ સરસ હાથ ધોઈ લીધા છે અને રૂમાલથી ઉંચી લીધા છે મદદ પાડી દો હા એ હમણાં છેલ્લે આપવાની ઇન્ડિયા થોડી ખસતો થોડી ખસતો પેલી બાજુ ખસ અને તું આમ પછી આપણે પ્રાર્થના કરવાની અને પછી ખાવાનું હા અત્યારે મૂકી દો હાથ જોડી દો ચલો બધા ચલો આંખો બંધ કાર્તિક આંખો બંધ સાથે રમીએ સાથે જમીએ ઓમ શાંતિ 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 હવે જમો એ આપણે જલ્પાબેને આજે શું બનાવ્યું છે દાળ બનાવી ભાત બનાવ્યા ને શાક બનાવ્યું બનો મસ્ત લાગે ખટ્ટા મીઠા તમારે શું બોલવાનું દોડો રે ભાઈ દોડો અને ખંડી જેવું એમ કહું કે સ્ટોપ સ્ટેચ્યુ
ચાલો હવે બધાય ઘરે જવાનું. આપે સરસ વિડીયો દ્વારા કઈ રીતે આપણું આખું સમયપત્રક અમલમાં મૂકવાનું છે, કઈ રીતે બાળકો સાથે પ્રવૃત્તિઓ કરવાનું છે તે નિહાળી. હવે આપણે જે મૂળ મુદ્દો છે આપણો, કે આ તમામ વસ્તુઓ શા માટે કરાવવાની, એ બાળકના સર્વાંગી વિકાસ માટે જ્યારે આપણે આ બધું કરતા હોઈએ તો ખરેખર બાળકનો વિકાસ કેવો થઈ રહ્યો છે કે થઈ રહ્યો છે કે નહીં એ પણ જોવા માટેનો સતત પ્રયત્ન કરવો પડે. અને એ આપણે અવલોકન કરવું રહ્યું કે બાળક જ્યારે પ્રવૃત્તિ કરતું હોય, બાળક આંગણવાડીમાં આવતું હોય ત્યારે એ શું કરે છે, પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, નથી લેતું, પ્રવૃત્તિઓ કરી શકે છે, નથી કરી શકતું, આ તમામ વસ્તુઓનું અવલોકન કરવું પડે છે. અને એ અવલોકન આપણે નોંધીએ પણ છીએ, એની આપણે નોંધ રાખીએ છીએ. દરેક બાળકોનું જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે એની એક પુસ્તિકા છે મારી વિકાસ યાત્રા, તેમાં આપણે એની નોંધ કરીએ છીએ. તો એ નોંધ જ્યારે આપણે કરવાની હોય તો કેવી રીતે કરવી, એના માટે આપણે બાળકનું સતત અવલોકન કરવું પડે. તો આવો સમજીએ કે અવલોકન એટલે શું. એના માટે પણ હું તમને એક નાનકડો વિડીયો બતાવીશ, ખૂબ સુંદર વિડીયો છે, ધ્યાનપૂર્વક જોજો. અંગ્રેજીમાં થોડી ઘણી વસ્તુઓ એમાં કહેવામાં આવી છે પણ આપ સમજી જશો, બહુ ટૂંકા વાક્યો છે અને હું પણ આપને ગુજરાતીમાં અહીં જણાવી રહી છું. આપણે વિડીયો જોઈએ, એમાં સૌથી પહેલાં આપ જુઓ કે કેટલા જે ખેલાડીઓ છે એમણે સફેદ ટી શર્ટ પહેર્યું છે અને બોલ પાસ કરી રહ્યા છે, અને કેટલી વખત કરે છે બોલ પાસ. અહીંયા જવાબ તમને મળ્યો છે કે 16 વખત આ વિડીયોમાં બોલ પાસ કરવામાં આવ્યો છે. આપણે ફરી વખત આ વિડીયો જોશું અને આપણે એમાં એ પણ જોશું કે વચ્ચે કેટલા જણાએ ગોરિલાને આવતા જોયો, કેટલાએ પાછળ સ્ક્રીનનો કલર બદલાતા જોયો. એ તમામ વસ્તુઓ આપ હવે ફરીવાર ચેક કરી શકશો. તો આપણે એ વિડીયો ફરીવાર જોઈએ. આપણે પહેલા કહ્યું હતું એમ કે કેટલા ખેલાડી, તમે જોયો કે જવાબ આપણો 16 છે. જ્યારે આપણે આ જોઈ રહ્યા છીએ ત્યારે ફરી વખત આપણે ફિલ્મ નિહાળીએ. આગળ કે જેમણે આ ક્યારેય જોયું નથી એમને કદાચ ખ્યાલ નથી આવતો કે પાછળ પડદાનો પણ કલર બદલાય છે. એક ખેલાડી રમત છોડીને પણ જતું રહે છે. જ્યારે આપણે ખબર જ નથી કે આપણે શું જોવાનું છે કે શું જોઈ રહ્યા છીએ, ત્યારે આપણે જે વસ્તુ પર આપણે ફોકસ કરી છે, કે પહેલાં આપણને કહેવામાં આવ્યું કે કેટલા ખેલાડીઓ જે સફેદ ટી શર્ટવાળા છે એણે બોલ પાસ કર્યો, તો આપણે એ ખેલાડીઓના જ એમાં એટલા બધા જોવામાં ખોવાઈ ગયા કે એ પછી જે બ્લેક ટી શર્ટવાળી બહેનો હતી એ રમતમાંથી નીકળી ગઈ તો પણ ના ખબર પડી, અંદર ગોરિલા આવીને પસાર થઈને જતો રહ્યો તો પણ આપણું ધ્યાન નથી, અને રમતમાં જે પડદો પાછળ છે એ પડદાના પણ કલર વારંવાર બદલાય છે. આ પણ વસ્તુ આપણી જોવાની રહી ગઈ. તો જ્યારે આપણે બાળકો સાથે કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ બાળકો જે કરી રહ્યા છે એ જોવાનું ચૂકી જઈએ છીએ. તો પછી આપણે એના સર્વાંગી વિકાસનું અવલોકન કેવી રીતે કરી શકીએ. માટે ખૂબ જ જરૂરી છે કે જ્યારે જ્યારે બાળકો સાથે કામ કરીએ ત્યારે એને ખૂબ ઝીણવટપૂર્વક તમારે ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન કરવું પડે, દરેક બાળકની કાળજી લેવી પડે અને નિહાળવું પડે
કે બાળક શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, ક્યારે કરી રહ્યું છે. આપણી પાસે 10 બાળકો છે તો 10માંથી 5 કરે છે કે નથી કરતા કે 2 નથી કરતા, આ તમામ વસ્તુઓ અવલોકનમાં આવરી લેવામાં આવે છે. તો આ અવલોકન અથવા તો સર્વાંગી વિકાસની જે નોંધ કરવી એ આમ સરળ છે, પણ આમ સરળ નથી. પણ જ્યારે આપણે બાળકના વિકાસલક્ષી પાસાઓને સમજી લઈએ ત્યાર પછી અવલોકન કરીએ તો આપણને તરત જ એનું ધ્યાન આવે છે. જેમ કે અત્યારના ફિલ્મમાં પણ જ્યારે આપણને કહી દેવામાં આવ્યું કે 16 વખત બોલ પાસ કર્યો છે તો આપણે ગણતરી કરી દીધી કે હા બરાબર 16 વખત પાસ કર્યો હતો. અંદર ગોરીલા આવે છે એવું આપણને કહ્યું તો આપણે ફરી વખત જ્યારે રિવાઇન્ડ કરીને ફિલ્મ જોઈ ત્યારે આપણને એ નજરમાં આવ્યો કે હા ગોરીલા આવીને જતો રહ્યો અને પેલી કાળા કપડાવાળી બહેન છે તે પણ આવીને જતી રહી, તે પણ આપણને દેખાણી. પાછળ પડદાનો રંગ પણ બદલાયો. આપણને ક્યારે ખબર પડી? જ્યારે આપણે આખા વાતાવરણથી પરિચિત થઈ ગયા ત્યારે. તો એવી જ રીતે જે બાળક આપણી પાસે આવે છે આંગણવાડીમાં, એ આંગણવાડીમાં આવતા તમામ બાળકોથી આપણે પરિચિત થઈ જઈએ અને આપણે શેનું શેનું એને માટે અવલોકન કરવાનું છે એ સમજી લઈએ તો આપણા માટે એ વસ્તુ સરળ થઈ જાય છે. તો હવે આપણે જોઈએ અવલોકન શું અને કેવી રીતે કરવું. બાળ અવલોકન, જેમ આપણે કહ્યું એમ કે એક સતત નિહાળવાની પ્રક્રિયાને અવલોકન કહેવામાં આવે છે. અને જ્યારે બાળ વિકાસનું અવલોકન કરીએ ત્યારે એને સર્વાંગી વિકાસને નિહાળવાની પ્રક્રિયા કહીએ. અને એ ઉંમર મુજબ અને એના વિકાસના માપદંડની સાથે જ્યારે આપણે એને જોઈએ ત્યારે એ બાળ વિકાસ આપણે કહીએ છીએ. જેમ આપણે પહેલાં પણ કહ્યું હતું કે નીતિમાં માપદંડ આપવામાં આવ્યા છે. તો જ્યારે બાળક વિકાસ કરી રહ્યું છે તો કેવી રીતે વિકાસ કરી રહ્યું છે તેના પણ માપદંડ હોય અને એની સામે બાળકની પ્રગતિ આપણે જોઈએ છીએ અને સમજીએ છીએ કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે કે નહીં. તો એ માટે અવલોકનની પ્રક્રિયા ખૂબ જરૂરી છે અને એ આંગણવાડી કાર્ય તરીકે આપણે સમજવી જરૂરી છે. આપણે હમણાં જ કહ્યું એમ કે અવલોકન કરવું શા માટે મહત્વનું છે, કારણ કે એનાથી આપણને બાળ વિકાસની એક દિશા નક્કી થાય છે કે બાળક કઈ રીતે વિકાસ કરી રહ્યું છે. એના 6 પાસાઓ છે: શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, ભાષાકીય વિકાસ, સર્જનાત્મક વિકાસ, ભાવનાત્મક વિકાસ અને બાળકના જીવન કૌશલ્યની જે વાત કરીએ છીએ એ તમામ પાસાઓ આપણે આવરી લીધેલા છે. અને એને પણ આપણે જે મારી વિકાસ યાત્રા કહીએ છીએ એની અંદર આપણે મૂકેલી છે. તો એ વસ્તુ પણ હું આપને ચોક્કસ બતાવીશ, પણ પહેલાં આપણે અવલોકનને સમજી લઈએ. એટલે આ જ્યારે આપણે કરીએ છીએ તો શું બાળકનો ભાષાકીય વિકાસ થયો કે કેમ, બાળક વાતચીત કરી શકે છે, પોતાની જે જરૂરિયાતો છે તે આપણને કહી શકે છે, બીજાને સમજાવી શકે છે. તો આ વસ્તુ થઈ બાળકના ભાષાકીય વિકાસ અને ભાવનાત્મક વિકાસની. તો આ વસ્તુ જો બાળક કરી શકતો હોય તો બાળકનો એ પાસામાં વિકાસ થઈ રહ્યો છે. જો આ ન કરી શકતો હોય તો શું બાળક સાથે વધુ વાતચીત કરવાની જરૂર છે, બાળકના શબ્દ ભંડોળ વધારવાની જરૂર છે, તો શું એને ઘરમાં કેવું વાતાવરણ મળી રહ્યું છે, ઘરમાં માતા પિતા વાતો કરે છે કે નથી કરતા, આંગણવાડીમાં બાળક આવે છે તો એકલું બેસી રહે છે, આ તમામ વસ્તુઓ આપણે નિહાળવાની રહે અને એ પ્રમાણે બાળકો માટેનું પ્રવૃત્તિનું આયોજન કરવાનું થતું હોય છે. એટલે જ્યારે જ્યારે અવલોકન કરીએ છીએ તે આપણને દિશા સૂચવે છે કે બાળક કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે, ક્યાં કમી રહી ગઈ છે, તો એના માટે કેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડશે તેની સમજ આપણને અહીંયા મળે છે. બીજી કે આની એક ચોકસાઈપૂર્વક નોંધ થવી જોઈએ, ગમે એમ નોંધ ન કરી દેવાય કે આજે મેં નિહાળ્યું કે બાળકે વાતચીત કરી, બે દિવસ પછી ના કરી તો આપણે એમ ન કહી શકીએ કે બાળક બોલતું નથી. એ દિવસે બાળકને બોલવાની ઈચ્છા ના હોય, એ દિવસે એનું મન ક્યાંક બીજે હોય અથવા તો ઘરેથી એને મજા ના આવી હોય અને તાવ જેવું હોય, તબિયત સારી ના હોય, તો પણ એ ચૂપચાપ રહેતું હોય, તો આ પરીક્ષા લેવાની નથી. એટલે એ સમજવું જરૂરી છે કે અવલોકન કેવી રીતે કરવું.
આ એક સતત પ્રક્રિયા છે અને વિશેષ આયોજન કરવાની જરૂર નથી. બાળક જ્યારે પ્રવૃત્તિઓ કરતું હોય ત્યારે જ આ અવલોકન કરવું જોઈએ. મેં હમણાં કહ્યું એમ કે આ રીતે બાળકને જુદી જુદી પ્રવૃત્તિઓ જ્યારે કરતું હોય ત્યારે એ તમામ પ્રવૃત્તિઓને નિહાળવાની હોય અને એ પ્રમાણે એને આપણે નોંધવાની શરૂ કરવી જોઈએ. હવે અત્યારના જે આપણે કહીએ છીએ મારી વિકાસ યાત્રાની સમજ, આપણે મારી વિકાસ યાત્રાની જે વાત કરી એ આપ અહીંયા જોઈ રહ્યા છો કે આવી એક પુસ્તિકા આપણે દરેક બાળકને આપેલી છે. બાળક જેવું 3 વર્ષનું થાય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આપણી આંગણવાડીમાં પ્રવેશ લે છે એવું તરત એને માટે આ એક પુસ્તિકા એને આપવામાં આવે છે. આ મારી વિકાસ યાત્રામાં મેં આપને કહ્યું એ પ્રમાણે પહેલું છે શારીરિક વિકાસ અને એના માપદંડ અહીંયા આપવામાં આવ્યા છે. અહીંયા સપ્ટેમ્બર મહિનામાં, જાન્યુઆરી મહિનામાં અને મે મહિનામાં આપણે સતત અવલોકન કરી અને 4 મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં આ માપદંડની સામે બાળકનો કેવો વિકાસ છે તે નોંધવાનું રહે છે. અને એ જ્યારે નોંધીએ છીએ ત્યારે એના કલર પણ આપણે અહીંયા આપેલા છે કે બાળક જો દરેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકતું હોય અને દરેક વખતે કરી શકતું હોય તો એના માટે લીલો, પછી જો 10 વખત પ્રવૃત્તિ કરાવીએ અને એમાંથી 8 વખત જ કરી શકે તો એના માટે ભૂરો, ત્યારબાદ જો 2 કે 1 વખત કોઈ પ્રવૃત્તિ કરી શકતું હોય તો એના માટે પીળો રંગ અને જો ન જ કરી શકે તો એના માટે લાલ રંગ છે. હવે આ રંગ પણ શું સૂચવે છે એ આપણે સમજી લઈએ. જ્યારે લીલો રંગ આવે છે ત્યારે બાળકનો યોગ્ય વિકાસ થઈ રહ્યો છે. ભૂરો રંગ આવે છે ત્યારે થોડું ધ્યાન રાખવાથી બાળક આગળ વધી શકે છે, આગળ વધી શકે છે એટલે કે લીલામાં જઈ શકે છે. જ્યારે પીળો આપણે કરીએ છીએ ત્યારે બાળક પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આવા બાળકો માટે જે તે વિકાસ ખાસ પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. એટલે કે શારીરિક વિકાસમાં જો પીળો રંગ હોય તો બાળકને વધુ શારીરિક પ્રવૃત્તિઓ આપવી પડે, જો ભાષાકીય વિકાસમાં પીળો રંગ હોય તો ભાષાની પ્રવૃત્તિઓ વધારે કરાવવી જોઈએ એવું એ સૂચવે છે, અને જો લાલ રંગ હોય તો વિશેષ ધ્યાન આપવા છતાં તેનો યોગ્ય વિકાસ ના થાય તો સુપરવાઇઝર અથવા CDPOની મદદ લઈ તેની વધારે ચકાસણી કરાવવી જોઈએ. આપણે જે 6 વિકાસના પાયા કયા એ શારીરિક વિકાસ એના માપદંડ છે, એવી જ રીતે બૌદ્ધિક વિકાસ છે, પછી સર્જનાત્મક વિકાસ છે ત્રીજો, પછી આપ્યો છે ભાષાકીય વિકાસ, ત્યારબાદ આપ્યું છે સામાજિક વિકાસ અને પછી છે ભાવનાત્મક વિકાસ. આ થયું 3 થી 4 વર્ષ માટે. આપ જોઈ શકશો અહીંયા લખેલું છે 3 થી 4 વર્ષ. એવી જ રીતે 4 થી 5 વર્ષવાળા બાળકો માટે છે અને એના પ્રવૃત્તિઓનો માપદંડ અહીંયા લખે, નોંધ અહીંયા કરવાની છે. સપ્ટેમ્બર મહિનામાં, જાન્યુઆરી મહિનામાં અને મે મહિના દરમિયાન 3 વખત આપણે અહીંયા બાળકોની પ્રગતિ ચોક્કસ નોંધી લેવાની છે. સપ્ટેમ્બર એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નોંધણી થાય. જૂન મહિનામાં બાળક આપણી પાસે આવે છે, જૂન મહિનાથી પ્રવૃત્તિઓ કરતું જ્યારે એ સપ્ટેમ્બર મહિનામાં આવે છે ત્યાં સુધીમાં આપણે એનું અવલોકન કર્યું હોય છે અને એ અવલોકનના આધારે આપણે સપ્ટેમ્બર મહિનામાં અહીંયા નોંધણી કરવાની છે. આ 1 વખતની પરીક્ષા નથી, એનું મહેરબાની કરીને ધ્યાન રાખજો કે આ જે અહીંયા લખ્યું છે તે પરીક્ષા તરીકે લઈ અને બાળકને નથી કહેવાનું કે ચાલો કૂદકા મારો, ચાલો સામેથી તમને જે દિશા દોરી છે એના ઉપર દોડીને બતાવો, બોલ ફેંકો, એવું આપણે કરવાનું નથી. પણ બાળક જ્યારે પ્રવૃત્તિ કરતું હોય ત્યારે જ એનું અવલોકન કરવાનું છે અને આની સામે એની નોંધ કરવાની છે.
મહેરબાની કરીને યાદ રાખજો કે આ પરીક્ષા નથી ને નથી જ, અને આમાં બાળક પાસ પણ નથી થતું કે ફેલ પણ નથી થતું. પાસ એટલે કે એનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એવું આપણે સૂચવીએ છીએ. પાસ નાપાસનું આપણે કોઈ રિઝલ્ટ આપતા નથી. માટે આ ચોક્કસ યાદ રાખવું, અને આ 4-5 વર્ષના બાળકો માટે છે. એવી જ રીતે આ 5-6 વર્ષના બાળકો માટે છે. જુઓ, અહીંયા આ રીતે નોંધ કરવાની આપણે આવશે. એટલે એક બાળક માટે આવી એક પુસ્તક આપણે જ્યારે આંગણવાડીમાં બાળક દાખલ થાય છે ત્યારે નામ લખીને એને આપીએ છીએ અને એમાં એનું નોંધણી કરીએ છીએ. હવે આપને જો કંઈ પણ મુશ્કેલી હોય કે અને કેવી રીતે ભરવી, તો એના માટે આવી એક માર્ગદર્શિકા પણ આપણે આંગણવાડીમાં આપેલી છે. આપની આંગણવાડીમાં મારી વિકાસ યાત્રા હશે તો એની સાથે આ માર્ગદર્શિકા પણ ચોક્કસ હશે. એમાં દરેક મુદ્દા માટે અહીંયા આપને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આપણે જોઈએ અત્યારના પ્રેઝન્ટેશનમાં કે આ અવલોકન શું છે અને શું નથી. આપે જોયું કે મારી વિકાસ યાત્રાની પુસ્તિકા કેવી છે અને એની અંદર નોંધ કઈ રીતે કરવાની છે. ફરી વખત આપણે જોઈ લઈએ કે આ અવલોકન શું છે અને શું નથી. આપ જોઈ શકો છો એમ કે મારી વિકાસ યાત્રામાં શું નથી, જેમ આપણે કહ્યું એમ કે આ વાર્ષિક કે એક વખતની પ્રવૃત્તિ નથી. આ 3 વર્ષ માટે બાળકને આપણે આપીએ છીએ અને 3 વર્ષ દરમિયાન એનું સતત અવલોકન કરવાનું છે અને એ પ્રમાણે એનું અવલોકન નોંધવાનું રહે છે. આ કોઈ વાર્ષિક પરિણામ આપવા માટેની પુસ્તિકા નથી. ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા આપણે બહુ સરસ રીતે ચર્ચા કરી લીધા છે એટલે આપણે ફરી વખત એને કહેતા નથી, પણ મહેરબાની કરીને ધ્યાન રાખજો. હું ફરી કહું છું કે આ મૂલ્યાંકન પણ નથી, આ પાસ નાપાસ કહેવા માટેની પુસ્તિકા પણ નથી, અને આમાં તમારે બાળકને સતત નિહાળવું પડશે, અવલોકન કરવું પડશે. આ અવલોકન પત્રક જે આપીએ છીએ તે એટલા માટે આપીએ છીએ કે આપ એનું ઊંડાણપૂર્વક અધ્યયન કરી બાળકનું અને એ પ્રમાણેનું પ્રવૃત્તિઓનું આયોજન કરી શકો, અને આ જે માર્ગદર્શિકા છે એમાં આપણને આ તમામ માહિતીઓ આપવામાં આવી છે. વિકાસ ક્ષેત્રો વિશે માહિતી છે, અવલોકન દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે, અવલોકનનો હેતુ છે, મારી વિકાસ યાત્રામાં શું શું આપ્યું છે એટલે કે બાળકની જે છે એની વિગતો છે, અને એના ઉપયોગ વિશેની માહિતી, કલર કોડ અને ક્યારે નોંધ કરવી, આ તમામ વસ્તુ તમને માર્ગદર્શિકામાં મળી જશે. એટલે કોઈ પણ મૂંઝવણ હોય તો તમે માર્ગદર્શિકાનો ચોક્કસ રેફરન્સ લેશો અને એ પ્રમાણે કામગીરી કરશો. આ આપણે જોઈ લીધા છે કે આપણા કયા 6 વિકાસના પાસાઓ છે. બાળકના શારીરિક, બૌદ્ધિક, સર્જનાત્મક, ભાષાકીય, સામાજિક અને ભાવનાત્મક વિકાસ. આ રીતે આપણે જ્યારે અવલોકન કરી લઈએ છીએ ત્યારે બાળકો જ્યારે કામગીરી કરતા હોય તેનો એક અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે પણ તમે જોઈ શકો છો કે જો બાળક પડી જાય છે તો એની કેવી પ્રતિક્રિયા હોય છે, બાળકને કેવી રીતે બીજા બાળકને મદદ કરે છે, રોજિંદી પ્રવૃત્તિમાં કઈ રીતે કામગીરી કરે છે, ધ્યાન આપે છે, નથી આપતું, આ બધી જ વસ્તુઓ આપણે કરવાની જોવાની હોય છે. આપણે કહ્યું એમ કે બાળકના વિકાસનું ક્રમશઃ અવલોકન થાય છે, આમાં વય અનુસાર થાય છે, અને બાળક પ્રાથમિક શાળામાં જાય ત્યારે તેનામાં આ સજ્જતા કેળવાયેલી છે કે નહીં, એ 5-6 વર્ષના બાળકનું જ્યારે અવલોકન પત્રક આપણે ભરી લઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલા માપદંડોની સામે એ ગ્રીન કલરમાં છે અને કેટલામાં એ લાલમાં છે. તો એ આપણને બાળકની શાળા સજ્જતા પણ દર્શાવે છે. આજે આપણે માહિતી લીધી એ પ્રમાણે લીલો, લાલ, પીળો અને ભૂરો રંગ શું દર્શાવે છે તે અહીંયા આપવામાં આવ્યું છે. અહીંયા બીજામાં ભૂરા રંગમાં અહીંયા રંગ બદલાઈ ગયેલો છે, એ ગુલાબી જેવો દેખાય છે પણ ખરેખર એ ભૂરો રંગ છે, તો એ ધ્યાન રાખી લેશો. એટલે આપણી મારી વિકાસ યાત્રાની
આખી સમજ જે આપણે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ તેનું બાળકના સર્વાંગી વિકાસનું જે નોંધણી કરવાની છે તે આમાં કરવાની છે. આ સિવાય આપણે જે આંગણવાડીમાં અભ્યાસક્રમ આપ્યો છે અને એની સાથે સાથે આપવામાં આવેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ પણ આપ જોઈ શકશો, જેનો આપણે ઉપયોગ અંદરની રમત અથવા તો ચાર ખૂણાની જે રમત કરીએ છીએ એ રમતમાં ઉપયોગ કરવાનો હોય છે. અને મહેરબાની કરીને એ કીટ જે છે એ આપ જોજો, પણ એ કીટ ક્યારે પણ બાળકોને ભેગા કરીને વચ્ચે ઢગલો કરીને આપી દેવાની નથી. આપે આ આખી ફિલ્મમાં જોયું હશે કે કઈ રીતે કીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ જ પ્રમાણે આ કીટનો ઉપયોગ આપણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં કરીશું. અને બાળકોને વય અનુસાર એ આપવાની હોય છે અને એ જ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ, આપણે પણ પ્રવૃત્તિમય રહીએ, બાળકોને આનંદમય રાખીએ અને એમને સતત શિક્ષણના અનુભવો પૂરા પાડી શકીએ એવા આપણા પ્રયત્નો રહે એવી તમને શુભેચ્છા. તમે સરસ રીતે પ્રવૃત્તિઓનું આયોજન કરજો અને ક્યારે પણ તમને માર્ગદર્શનની જરૂરિયાત હોય તો આ જ વસ્તુ તમે પાછી તમારા ફિલ્મમાં નિહાળી શકશો. ધન્યવાદ.